આંતરરાજ્ય ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડમાં જલાલપુર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખને સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આણંદ પોલીસે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખને તેના ઘરે બોદાલીથી ઉચકી લીધો છે અને તેને આણંદ પૂછપરછ માટે લઈ જવા રવાના થઈ ગયાની માહિતી સાંપડી છે. આ બાબતને લઈ જલાલપુર પોલીસે પણ પુષ્ટિ કરી છે. તાજેતરમાં આણંદમાં બારકોલ સ્ક્વેરમાં ઇસ્કોન એજ્યુકેશન કન્સલ્ટમાં વિદ્યાનગર પોલીસે રેડ કરી હતી, જેમાં ધવલ પટેલ અને અમરીશ જયેશ પટેલની ધરપકડ કરી હતી. તેમની ઓફિસમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્કેન કરેલી અને ઓડિટ કરેલી માર્કશીટ અને દસ્તાવેજો ઓડિટ કરવાનું ફોટોશોપ સોફ્ટવેર પણ મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન ગુજરાત રાજ્યની સંસ્થાઓના મૌલિક નિલેશ ઉર્ફે ભીખા પટેલ અને ગુજરાત બહારની માર્કશીટ નવસારીના બોદાલી ગામ ખાતે રહેતા હિરેન મૈસુરિયા પાસે બનાવતા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે જલાલપુરના આણંદની પોલીસે ધામો નાખી તેના નિવાસસ્થાનેથી હિરેનને ઉચકી લઈ ગઈ હતી. બોદાલી ગામનો હિરેન મૈસુરિયા નવસારીમાં લોકોને વિદેશ મોકલવાનું કામ કરે છે. તે જલાલપુર ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે અને રાજકારણીઓ સાથે નિકટના સંબંધો ધરાવતા હોવાનું પણ ચર્ચાય છે.